સમાચાર છે જિલ્લાના કુંવાડ તાલુકાના નળવાંટ ગામે ખેડૂતો પાણી માટે સૂત્રોચ્યાર કરી રહ્યા છે ગામમાં જે કેનાલ છે તેમાં આ જ દિવસ સુધી ખેડૂતોએ પાણી જોયું જ નથી રામી જળાશય યોજનાની જર્જરિત કેનાલોના કારણે ખેડૂતો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે સરકાર દ્વારા દસ કરોડ રૂપિયા કેનાલો બનાવવા પાછળ ખર્ચવામાં આવે છે પરંતુ અત્યાર સુધી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ નથી કુંવાડ તાલુકામાં રામી જળાશય યોજના અંતર્ગત ખાંડીવાવ આથાડુંગરી થડગામ ગડેઠા દેવત જાંબા ભેખડીયા નળવાડ એમ સાત ગામોને સિંચાઈ પાણી આપવાનું હતું અને જેના માટે કેનાલો બનાવાય પરંતુ કેટલાક ગામોમાં ડેમ બન્યો ત્યારથી જ આજ દિવસ સુધી પાણીનું ટીપું પણ આવ્યું નથી હાલ ત્રણ ગામોને જ પાણી અપાઈ રહ્યું છે જ્યારે અન્ય ગામોમાં આજ દિવસ સુધી પાણી પહોંચ્યું નથી જોકે સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં રામી

અહીંથી બાર કિલોમીટર રેમી ડેમ આવ્યો બરાબર અમે પાણી જરી જોયું નહીં ક્યારે અમને ખબર બી નહીં હતી કે કેન્ડલ્સ છે પણ સાવ જાગૃત થયા એટલે કેન્ડલ્સ છે એવું નક્કી કર્યા છે પણ અત્યાર સુધી અમે પાણી જોયું નહીં એટલે અમારી એવી પ્રતિક્ષા છે કે અમારે પાણી જોઈએ આ રેમી ડેમનું પાણી અમારે મળી શકે એવું છે પણ તે બી અમારે મળી શકે એવું નથી અને નર્મદાનું પાણી દાહત લગીન જાય છે પણ અમારા કામ લગીન આવે એવું અમે માંગણી કરીએ છીએ અમારે તકલીફ છે પાણીની છેલ્લા બે ત્રણ મહિના ઉનાળાના રહે છે પાણીનું પીવા મળતું નથી છે કે શિયાળો ખાલી બે મહિના પાણી રહે છે પછી ઉનાળામાં અમારા ખેડૂતોને ખેતી કરવા માટે બોરની અંદર પાણી રહેતું નથી તો સરકાર મેં વિનંતી કરું કે અમારે કેનાલ જે છે નવ કરોડ રૂપિયા ફાળેવા છે રામી તો અમારી સુધી પાણી પહોંચે એવી મારી રિક્વેસ્ટ છે ના નથી આવ્યું કેનાલમાં આજે પાણી નથી આવ્યું ચોમાસા પાક છે બરાબર એ આ આ સાલ વરસાદ વધારે પડ્યો એના કારણે અમારો પાક બગડી ગયો કેવાય બરાબર હવે ઉનાળાની ખેતી છે હવે અમારે પાણી જતું રહ્યું કેવાય નીચે બરાબર હવે અમારે સાતસો આઠસો ફૂટ બોર કરાવે ત્યારે અમારે પાણી આવે કેવાય એટલે અમારી માંગ એવી છે કે કેનાલ જે કામ છે અહીંયા કેનાલ બનેલી છે કેવાય બાર તેર કિલોમીટર રામી ડેમ આવેલું છે અને આગળ હાફીસપુર ડેમ બી આવેલું છે કહેવાય એટલે આગળ જે કેનાલ બનેલી છે એનું અહીંયા કેનાલ બનેલી છે કહેવાય એટલે એનું પાણી અમને મળે એના માટે આ કેનાલ કામ જલ્દીથી જલ્દી કામ ચાલુ કરે એવું અમારી ગામજનોની માંગ છે કામગીરી હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવીથી માર્ચ બે પચીસ બાદ રિનોવેશન ની કેનાલ રિનોવેશન ની કામગીરી શરૂ થશે શ્રાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ચાર ડિસેમ્બર થી આઠ ડિસેમ્બર દરમિયાન ડિપ્રેશન સક્રિય થશે વાવાઝોડાની અસર જોવા મળશે ગુજરાતમાં છ ડિસેમ્બરથી વીસ ડિસેમ્બર દરમિયાન ઘણા ભાગોમાં હવામાનમાં પલટું જોવા મળી શકે છે ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થી ઠંડી પડશે પેંગલ તમે નાડુ પુડુચેરીમાં ભારે તબાહી મચાવી છે જેની સીધી અસર અરબી સમુદ્રમાં થશે તેવી શક્યતાઓ છે અને તેના કારણે ચાર ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર દરમિયાન ડિપ્રેશન સક્રિય થશે આ ડિપ્રેશનનો માર્ગ ઓમાન અથવા સોમાલિયા તરફ હશે તેના ભેજની અસર છત્તીસગઢના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે જેને જોતા આ વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે સોળ થી વીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે ઠંડા પવનો ફૂંકાતા ડિસેમ્બરના અંત સુધી ગાત્રો જવતી ઠંડી પડવાના એંધાન છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે અને તેની દક્ષિણના તટો ઉપર અસર થઈ રહી છે સાથે જ અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનવા જઈ રહી છે અને ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે સાથે જ ઠંડીનું પ્રમાણ કેવું રહેશે તે આપણે જાણીશું આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કાકા અત્યારે કાકા બંગાળની ખાડીમાં અત્યારે જે સિસ્ટમ બની છે અને ખાસ કરીને ગુજરાતમાં જોઈએ તો ઠંડીની શરૂઆત થઈ છે પરંતુ વહેલી સવારે જ ઠંડી લાગે છે આ હવે બંગાળની ખાડીની જે અસર છે અરબી સમુદ્રમાં થશે બંગાળની ખાડીની જે અસર થઈ ફ્યાંગલ ચક્રવાત ત્યાંની અસરના કારણે પોંડુચેરી તામિલનાડુ વગેરે ભાગોમાં ભારે વરસાદ થયો છે ચારથી આઠ ડિસેમ્બરમાં અરબસાગરમાં એક લો પ્રેશર થઈ શકે છે અને ડીપ ડિપ્રેશન થવાની શક્યતા રહેશે પરંતુ ત્યાંની ગુજરાત ઉપર અસર થવાની શક્યતા વાવમાં રાધા નેસડા માઇનોર કેનાલમાં પાણીની પોકાર ઉઠી રહી છે ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે આ આકોલી બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી રાધા નેસડા માઇનોર કેનાલ છેલ્લા એક મહિનાથી કોરી કટ છે જેથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ ખેડૂતોએ કેનાલમાં તાપ કરી ઢોલ વગાડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે ખેડૂતો પોતાની વ્યથા જણાવતા કહી રહ્યા છે કે એક મહિનાથી કેનાલમાં પાણીની રાહ જોવાઈ રહી છે જો ખેડૂતોને પાણી નહીં મળે તો બિયારણ ખેડ ખાતરનો ખર્ચ માથે પડશે જો રવિ સિઝનમાં જ આ હાલત છે તો ઉનાળામાં ખેડૂતો શું આશા રાખે આખોલી બ્રાન્ચમાંથી રાઘાણેસરા માઇનો નીકળતો પાણી એક મહિનાથી આવતો નથી સાહેબ અમે ખેડૂત બધાય ખાતર બિયારણ ખેતરમાં પહોંચીને બેઠા છે અમે પાણી સારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરો છો તો પાણી મળે તો સારું છે સાહેબ અને નકા ત્યાં મોંઘા ભાવના બિયારણ અમે નાખી ખેતરમાં બેઠા છે એક મહિનાથી અમે ધોડ ઉડ કરો છો પણ પાણી આપતા નથી અને અમે આજે જે હાથ દાડોથી મોં દે અમે દોડ્યા છો ખેડૂત મને પાણી આપવા દેતા નથી સામેથી ક્યારેથી પાણી ઓછો કરી નાખે છે અધિકારીઓને ફોન કરો તો અધિકારી કહે કે પાણી મળી જાય છે પછી એજન્સીવાળાને રાખેલા છે એજન્સીવાળા હા જે પાણી પોતાને ઉઘવા હારું કરીને પાણી કાપી નાખે ઢાકા ને એડા પાણી મળતો નથી સમાચાર છે ન્યૂઝ એટીન અહેવાલની ધારદાર અસર જોવા મળી છે ભાદર કેનાલની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે ધુરાજી ભાદર કેનાલમાં સાફ સફાઈ નહોતી કરવામાં આવતી સફાઈ ન થવાના કારણે ખેડૂતો ચિંતામાં હતા ન્યૂઝ એટીનના અહેવાલ બાદ શરૂ થઈ છે સફાઈ કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા ખેડૂતોમાં પણ હાલ ક્યાંક રાહત જોવા મળી રહ્યું છે ન્યૂઝ એટીનના અહેવાલની આધારદાર અસર જોવા મળી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી છે કેનાલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે રાજકોટથી આ દ્રશ્ય બતાવી રહ્યા છે ભાદર કેનાલની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે દુરાજીની ભાદર કેનાલમાં ઘણા સમયથી સાફ સફાઈ થઈ ન હતી અને જેના કારણે ખેડૂતો ચિંતામાં હતા ન્યૂઝ એટીનના અહેવાલ બાદ સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક આ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલ કામગીરી હાથ ધરાતા ખેડૂતો પણ ક્યાંક રાહત અનુભવી રહ્યા છે ભાદર કેનાલની સાફ સફાઈના આ દ્રશ્ય પણ સામે આવ્યા

જેનેને કેનાલની સફાઈનો અભાવ જોવા મળ્યો હતો તે લઈને નીચેની ગીમ રિપોર્ટ ચેક કરવા માટે બોટી અને વિશмал હરત જોવા મળી હતી કેનાલ એહવાલ પસાઈ થતા એહવાલને લઈને તંત્ર જાગ્યો યોજના તાત્કાલિક યુદ્ધ ધોને કેનાલની સફાઈ દરગોરમાં આવીતી ની રહેતી ના એહવાલની અસર આધાર દર્સળ જોવા મળી હતી સિંચાઈના વિભાગ તાત્કાલિક ધોને સફાઈ હાથ ધરી હતી જી બિલકુલ આવાર જરતે માહિતી આવી રહી છે આ ન્યૂઝ 18 ને એહવાલની આધાર દર્સળ જોવા મળી તંત્ર સફાળું જાગ્યું અને કેનાલની સાવ સફાઈનું કામગીરી હાથ ધરાઈ સમાચાર છે જિલ્લાની ચાર હોસ્પિટલોને પાંચ ગણી પેનલ્ટી ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે કડીની ભાગ્યોદય હોસ્પિટલને રૂપિયા એક પોઈન્ટ દસ લાખની પેનલ્ટી ભરવા માટે આદેશ કરાયો છે લાયન્સ હોસ્પિટલને પાસઠ હજાર ચારસો પાંત્રીસની પેનલ્ટી નૂતન જનરલ હોસ્પિટલને પિસ્તાલીસ હજાર આઠસો પચાસની પેનલ્ટી શંકોઝ હોસ્પિટલને પાસઠ સોની પેનલ્ટી વિસનગરની ક્રિષ્ણા મલ્ટી હોસ્પિટલને રૂપિયા એક પોઈન્ટ ચૌદ લાખ દર્દીને પરત કરવા માટેની નોટિસ આપવામાં આવી છે એપિનેક્સનું ઓપરેશન પીએમ જેવાય યોજનામાં ન થઈ શકે તેમ કહીને પૈસા લીધા હતા પીએમજેએ વાય હેઠળ પાસેથી ચાર ચાર્જ છે દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો યોજનાની માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવશે પાટણથી બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો છે દાટી દેવાયેલા બાળકની તપાસ તેજ થઈ છે બનાસ નદીના પટમાં બાળકની તપાસ કરવામાં આવી આરોપીઓને સાથે રાખીને નદીના પટમાં તપાસ કરવામાં આવી ચાર કલાકથી વધુ સમયથી તપાસ કરવામાં આવે ખોદકામ સમય મળેલું મીઠું એફએસએલમાં મોકલવામાં આવ્યું છે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે તસ્કરી કાંડમાં સુરેશ ઠાકોર શિલ્પા ઠાકોર તેમજ રૂપસી ઠાકોરની અટકાયત બાદ સમગ્ર ઘટનામાં વધુ બે આરોપીઓને પકડવામાં આવે છે તે આડેસરથી આ બે આરોપીઓને પકડ્યા બાદ વધુ એક કઠપોશ થવા પામે છે જેમાં આજે નરેશ દેસાઈ તેમજ ધીરજ ઠાકોર દ્વારા શિલ્પા ઠાકોર અને આરોપી સુરેશ ઠાકોર આ બંનેને એક બાળક આપવામાં આવે છે તે બાળક સુરેશ અને શિલ્પા ઠાકોર દ્વારા મૃત અવસ્થામાં સમીનો દાદર ગામ છે જ્યાં બનાસ નદી પસાર થાય છે તે બનાસ નદીના બ્રિજ નીચે એક ખાડો ખોડીને દાટવામાં આવે છે સમગ્ર હકીકત જણાવ્યા બાદ આરોપીને સાથે રાખીને વહેલી સવારથી જ એસઓજીની ટીમ એફએસએલ તેમજ માવલદારની ટીમ નદીના પટમાં પહોંચી જાય છે અને આરોપીઓ જે સ્થળ બતાવે છે તે સ્થળમાં ખાડો ખોદીને અવશેષોને શોધવાનું કવાયત હાથ છે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે આ જે દ્રશ્યો છે જ્યાં આરોપીઓ દ્વારા બતાવવામાં આવે છે કે આ સ્થળે મૃત અવસ્થામાં બાળકને દાટવામાં આવે છે પરંતુ એસઓજી પોલીસ જે આજ આ સ્થળે ખોદવાનું કામ શરૂ કરે તો અહીંયાથી માત્ર એસઓજીને મીઠું હાથમાં આવે છે એટલે એસઓજી મીઠ છું અને આ માટીના સેમ્પલ લઈને એફએસએલમાં મોકલે છે પરંતુ બાળકના અવશેષો સામે આવતા નથી પછી ત્યારબાદ થોડો સમય કામ રોકવામાં આવે છે અને ત્યારબાદ સામેનો જે બીજો ખાડો છે તે ખાડો ખોદવામાં એસઓજી પોલીસ શરૂ કરે છે પરંતુ આ ખાડામાંથીને પણ એસઓજીને કશું જ હાથ લાગતું નથી એટલે ત્યારબાદ એસઓજી પોલીસ દ્વારા ડોગ સ્કોડની મદદ લેવામાં આવે છે ડોગ સ્કોડ પણ અહીંયા આવે છે નદીનો બ્રિજ નીચેનો જે પટ છે તે સમગ્ર પટ ફીદી વારે છે પરંતુ જેમ છતાં બાળકોના અવશેષો પોલીસને મળતા નથી એટલે ચોક્કસ કહીએ કે ક્યાંક પોલીસ માટી અને મીઠાના સેમ્પલ લઈને પરત ફરે છે અને પરંતુ અવશેષો હાથ આવતા નથી એટલે પોલીસ એસઓજીની ટીમ એફએસની ટીમ અને મામલતદારની ટીમ હવે ખાલી હાથે ક્યાંક પરત ફરે છે પણ માત્ર અહીંયાથી મીઠું અને માટીના સેમ્પલ લીધા છે એટલે ચોક્કસ કહીએ કે સમગ્ર બાર્સ તસ્કરી કાંઠમાં સમગ્ર હકીકત શું છે અને બાળકના અવશેષો ક્યાં ગયા તે હજુ ઘટપોશ થવા પામ્યો નથી બીજી બાજુ મહત્ત્વની વાત કરીશ કે જે રીતે આરોપીઓ દ્વારા એસઓજી પોલીસને સમગ્ર હકીકત જણાવી જેમાં એસઓજી પોલીસે જે રીતે ઓફ રેકોર્ડ મીડિયાને વાત કરી કે આ અવશેષો છે તે કોઈ બાળકના નહીં પરંતુ બાળકીના છે તે પણ માત્ર એકથી દોઢ દિવસની આ બાળકી છે અને આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર દ્વારા લગભગ એક મહિના પહેલાં અહીંયા આ બાળકીને દાટવામાં આવી હતી પરંતુ આરોપીઓના જણાવ્યા બાદ એસઓજી સ્થળ પર પહોંચે છે પરંતુ તેમ છતાં એસઓજી પોલીસને બાળકના અવશેષો હાથમાં નથી આવતા માત્ર એસઓજી પોલીસ અહીંયાથી મીઠું અને જે જગ્યાએ ખાડો ઘોડે છે તેની માટી લઈને નીકળી ગઈ છે એટલે ચોક્કસ હવે સવાલ એ ઊભો થાય છે જે બાળકીને અહીંયા દાટવામાં આવી છે તે બાળકીના અવશેષો ક્યાં ગયા બીજી બાજુ શું માત્ર જે એક બાળક જીવતો છે એ અને એક આ બાળક દાંટવામાં આવ્યો અહીંયા પૂરતો જ આ પ્રશ્ન સીમિત છે કે અન્ય બાળકોની પણ આ આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે તસ્કરી કરી છે કે નહીં તે એક મોટો સવાલ અહીંયા ઊભો થાય છે ਅਸ਼ਰਫ ਖਾਨ ਨਿਊਜ਼ 18 ਪਟਨਾ